ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વૈચ્છિક રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુબા ભાવસિંહજી ગોહિલના અવસાન બાદ તેમની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એસટીના સોળ વિભાગો ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પંદરસોથી થી બે હજાર જેટલા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું મારા સ્વશ્રી પ્રમુખ સતુબા બાપુ ગોહિલ જેમનું અવસાન થતાં અમારી એમની શ્રદ્ધાંજલિ આપવાની કર્મચારીઓમાં ઘણી જ ઉત્સુકતા હતી કારણ કે એમણે કર્મચારીઓના ઉત્થાન માટે જ એમનું આખું જીવન સમર્પિત કર્યું હતું જેને કારણે અમે પ્રાર્થના સભાનું એક આયોજન મોટા પ્રમાણમાં કર્યું હતું અને આજે લગભગ અમારે તમામ વિભાગીય કચેરીઓ વિભાગીય યંત્રાલયો અને મધ્યસ્થ કચેરીને મધ્યસ્થ યંત્રાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ પંદરસોથી બે હજાર રક્તદાતાઓ આજે એમને શ્રદ્ધાંજલિ રૂપે અમારા એસ ટી કર્મચારી મહામંડળના પ્રમુખ આદરણીય શ્રી સતુબા બાપુના અઢાર અગિયાર બે હજાર એકવીસના રોજ થયેલા દુઃખદ નિધનના કારણે કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે પરંતુ બાપુની એક નાનામાં નાના કર્મચારીને મદદ કરવાની એક ઉચ્ચ ભાવના હતી એ ભાવનાને ઉજાગર કરવા દરેક કર્મચારીઓએ સ્વયંભૂ રીતે એક એવી ડિમાન્ડ કરી કે આ બાપુની ભાવનાને આપણે ઉજાગર કરીએ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના